કડોદરા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોરોના વોરિયર્સને માસ્ક તેમજ સેનિટાઈઝર અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાની મહામારીમાં લોકડાઉન હોય કે પછી અનલોક અને હોસ્પિટલમાં જીવના જોખમ વચ્ચે જનતાની રક્ષા કરનાર પોલીસ કર્મી, ડોક્ટર્સ, નર્સ તેમજ સફાઈ કામદારો પોતાનું યોગદાન આપતા આવ્યા છે. ત્યારે કડોદરા ખાતે ફરજ બજાવતા આવા કોરોના વોરિયર્સને પલસાણા તાલુકાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કડોદરા પોલીસ તેમજ કડોદરા નગરને સાફ રાખનાર સફાઈ કામદાર તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કોરોના વોરિયર્સને માસ્ક, સેનેટાઈઝર તેમજ આયુર્વેદિક દવા અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ગૌરંગ નરેશભાઈ દેસાઈ. ગૌરંગભાઈ, આજરોજ શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજરોજ એબીવીપી તરફથી કડોદરા પોલીસ સ્ટાફ, ટીઆરબી જવાન અને કડોદરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સર્ટિફિકેટ, દવા, હ્યુમિડિટી જળવાઈ રહે તેના માટે અને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે વિતરણ કર્યું, તમને આનો જે પરિણામ છે ક્યાંથી મળ્યું? એ લોકો એની પ્રેરણા અમને એ લોકોના તરફથી જ મળી. એ લોકો આટલા બધા ટાઈમથી જે લોકો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત અને દિવસ જે મહેનત કરતા હતા એના માટે અમને એવું થયું કે અમારે નવું એ લોકો માટે કંઈક કરવું જોઈએ, એના માટે આ કરવામાં આવ્યું હતું. કૃપલ દેસાઈ. શું એબીવીપી પણ હતું તમારું? મેં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરમાં 8 ભાગકા કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. શું પ્રોગ્રામ રાખ્યો છે આજે? જે માસ્ક, સેનિટાઈઝર અને જે દવા હોમિયોપેથિક જે કડોદરા પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના જે કર્મચારીઓ છે તે લોકોને આપવાના છે. અમે હોસ્પિટલના કર્મચારી સાથે સર નગરપાલિકા કે કોઈને? હા, નગરપાલિકામાં પણ આપવાના છે. કોના થકી પ્રેરણા મળી? આ કાર્યક્રમમાં અમે ગૌરંગભાઈ દેસાઈના સહયોગથી અને એના પપ્પાના સહયોગથી અમે માસ્કના અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે.